ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, સલાગતંત્ર લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે કફજ પ્રતિષ્યાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. કફજ પ્રતિષ્યાય તો કે એની અંદર ડેફિનેશન શું છે? કફ કફક ઋતે હે. કફજ પ્રતિષ્યાય કના કારણે થાય છે? કફના કારણે થાય છે. એની અંદર ઘ્રાણમાંથી કયો સ્ત્રાવ થાય છે? શુક્લ એટલે કે શ્વેત સ્ત્રાવ થાય છે, શીત સ્ત્રાવ થાય છે. શ્રવેન મુહુર, મુહુર એટલે કે વારંવાર સ્ત્રાવ થાય છે. કેવો? તો કે સફેદ કફને સફેદને લેવા દેવા છે. શ્વેત અને ઠંડો શીતલ સ્ત્રાવ થાય છે, વારંવાર થાય છે. શુક્લ અવભાષઃ એટલે કે આખું શરીર કેવું થાય છે? શ્વેત બને છે. એનું પિત્તમાં જેવું પીળો સ્ત્રાવ અને પીળું શરીર બનતું તેવું આમાં શ્વેત સ્ત્રાવ અને શ્વેત શરીર થાય છે. સુનક્ષો કફ આવે એટલે એની ગુરુતાને કારણે શું થાય છે? સોજા આવે છે. અને શિરનું ગુરુતા અને મુખની ગુરુતા જે છે જોવા મળે છે. ગુરુ શિરોમુખ એટલે કે ગુરુ થાય છે શિર અને મુખ જે છે એની અંદર હેવીનેસ જોવા મળે છે. શિર ઓષ્ઠ તાલુના કંડયાના મતિવચા એટલે કે શિરની અંદર પ્લસ ઓષ્ઠની અંદર અને તાળું એટલે કે પેલેટની અંદર જે છે અતિ પ્રમાણમાં કંડુ એટલે કે ઇચિંગ સેન્સેશન જોવા મળે છે. તો કે કફ કફક ઋતે કફજ પ્રતિષ્યામાં કેવો? તો કે કફના કારણે છે. અને ઘ્રાણ એટલે કે નાકમાંથી કેવો સ્ત્રાવ થાય? શ્વેત સ્ત્રાવ થાય, શુક્લ સ્ત્રાવ થાય. શીતઃ સ્ત્રવેન મુહુર્મુહુ એટલે કે શીતલ સ્ત્રાવ કેવી વાર વારંવાર થાય છે. શુક્લ અવભાષઃ એટલે કે આખું શરીર કેવું બને છે? વાઇટિસ બને છે. સુનક્ષઃ સોજા આવે છે. ગુરુતા આવે છે શિર અને મુખમાં. અને શિર હોઠ અને તાળવા એની અંદર અતિ પ્રમાણમાં ઇચિંગ જોવા મળે છે. એની ચિકિત્સા શું છે? તો કે કફજ હે સર્પિસહા, સર્પીનો ઉપયોગ કીધો છે. સ્નિગ્ધ તિલમાસ વિપક્વયા એટલે કે શું કીધું? ઘૃતપાન કરવાનું એટલે કે પહેલા શું કરવાનું? સ્નેહન કરવાનું. પછી શું કરવાનું? તો કે યવાગુનું પાન કરવાનું કે જેની અંદર તલ અને માંસનો પ્રયોગ હોય. ત્યારબાદ વમન કરવાનું ને વમન બાદ કફને નાશ કરે એવો સંસર્જન કર્મ પાડવાનો છે. તો કફની અંદર શું? પહેલાં સ્નેહન કર્યું, સ્નેહન કર્યા બાદ જે છે તિલમાં સ્વીપક્વ્યથી, ત્યારબાદ યવાગુનું પાન કરવાનું, ત્યારબાદ વમન કરવાનું વામય દ્રાંતમ, અને પછી કફગ્ન ક્રમ જે સંસર્જન કર્મ જે છે એ પ્રમાણે આચરણ કરવાનું છે. નશ્ય કરવાનું છે બલાદી તેલથી. ધૂમપાન જે છે વર્તીનો ઉપયોગ કરવાનો છે કે જેની અંદર કફહર દ્રવ્ય હોય, અગરું છે, આ બધા દ્રવ્યોનો ઉપયોગ કરવાનો રહેશે. પથ્ય અપથ્ય સામાન્ય છે કે જે કફ વર્ધક હોય એ બધા જે છે અપથ્યની અંદર આવશે, કફ સામક હોય એ પથ્યની અંદર આવશે. ઉષ્ણ જલપાન છે, કફગ્ન દ્રવ્ય છે, મુદગીયુષ છે, કુલક છે, કુલજ છે, વાર્તાક છે, ત્રિકટુ છે, આડકી છે, આ બધું કફનો શું કરે? નાશ કરે છે. અને અપથ્યની અંદર ગુરુ મધુર અમ્લ લવણયુક્ત આહાર છે, પ્લસ જે છે અતિ પ્રમાણમાં દીવા સ્વપ્ન અતિ જે છે વિશ્રામ કરીએ તો એ બધું જે છે અપથ્યની અંદર આવે છે. તો આપણે શું જોયું? કફજ પ્રતિષ્યાય કફના કારણે થાય, શીત અને શુક્લ સ્ત્રાવ થાય, આખો ચહેરો અને આખી જે બોડી છે વાઇટિસ બને છે, પ્લસ જે છે હોઠ શિર અને તાલુની અંદર અતિ પ્રમાણમાં ઇચિંગ આવે છે, અને હોઠ જે શિર અને મુખ જે છે હેવીનેસ બને છે, એની અંદર હેવીનેસ જોવા મળે છે. ચિકિત્સાની અંદર તમે જોયું કે પહેલાં સ્નેહન કર્યું, ત્યારબાદ આપણે વમન કર્યું અને યવાગુનું પાન કર્યું, અને ત્યારબાદ કફગ્ન એટલે કે કફનો નાશ કરી સંસર્જન કર્મને પાળવાનો છે. નશ્ય બલાદી તેલથી અને ધૂમ્રપાન એટલે કે ધૂમપાન જે છે વર્તીથી કે જે કફ હરદ્રવ્ય હોય એનાથી બનેલી હોય એ વર્તીનો પ્રયોગ કરવાનો છે, અને પથ્ય અપથ્યનું પાલન કરશું તો કફજ પ્રતિષ્યાની અંદર રાહત મળશે. થેન્ક યુ સો મચ દોસ્તો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.